નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે હિન્દી વિષય જોઈશું. હિન્દી વિષયમાં ચેપ્ટર 8, રસ થી સ સુધી. તો ર આપણે ઘૂંટવાનો છે. ર લખતા બધાને આવડે છે, તો આપણે હિન્દીમાં કઈ રીતે લખાય તે આપણે જોઈએ. તો રસ એ રથ, ર મૂળાક્ષર આપણે શીખીએ. તો પહેલાં જે રીતે આપણે ગુજરાતીમાં લખીએ છીએ તે પ્રમાણે લખવાનું છે. ચંદ્રાકાર કરીને પછી વચ્ચે એક મીંડું કરીને લીટી સીધી જવા દેવાની ને ઉપર શિરોરેખા. થઈ ગયો રસ એ રથ. ફરી એક વખત ચંદ્રાકાર કરીને પછી વચ્ચે એક ગાંઠ વાળી ને નીચે સીધી લીટી જવા દેવાની, પછી રસ એ રથ. તો ર મૂળાક્ષર આપણે શીખ ગયા. હવે બીજો મૂળાક્ષર લ. હવે લ મૂળાક્ષર શીખીએ. તો લ મૂળાક્ષર કઈ રીતે લખાશે આપણે જોઈએ. ચંદ્રાકાર કરીને પછી આમ લઈને વચ્ચે, પછી આડી લીટી, બાજુમાં એક સીધી લીટી અને ઉપર શિરોરેખા. ફરીથી અડધો ચંદ્રાકાર કરી પછી આડી લીટી કરી અને પછી સીધી લીટી કરી ને ઉપર શિરોરેખા. લસ્ટ એ લટ્ટુ. લટ્ટુ એટલે ભમરડો, બરાબર ને? હવે જોઈએ વ મૂળાક્ષર. તો વ મૂળાક્ષર, વ વહાણનો વ આપણે ગુજરાતીમાં લખીએ તે પ્રમાણે લખવાનું છે, પણ ઉપર શિરોરેખા કરવાની છે, બરાબર? તો જોઈએ આપણે વ વહાણનો વ. વ સે વક આવે અહીંયા અડધો ચંદ્રાકાર કરી ને પછી બાજુમાં સીધી લીટી કરીએ, ઉપર શિરોરેખા. ફરી એક વખત અડધો ચંદ્રાકાર કરીને પછી સીધી લીટી, બાજુમાં ઉપર શિરોરેખા, બરાબર? તો આ થઈ ગયો વ સે વક. વક એટલે બગલો. આગળનો મૂળાક્ષર જોઈએ આપણે. હવે જોઈએ સ મૂળાક્ષર.